નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટે નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રોની આપણે સાતમા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 13 અને ચેપ્ટરનું નામ છે સંસાધનોનું જતન અને સંરક્ષણ. બરાબર, તો હવે આજે આપણે જોવાનું છે વન સંરક્ષણ. વન એટલે જંગલ. બરાબર, તો જંગલનું રક્ષણ કેવી રીતે કરવું જોઈએ? તો આજે જંગલો ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે. બરાબર, આપણે જોઈએ છીએ કે દિવસે ને દિવસે જંગલોની સંખ્યા છે એ ઘટતી જતી જોવા મળે છે. તો ઘટતા જતા જંગલો વિશ્વની મોટી સમસ્યા બની છે. બરાબર, જો જંગલનું પ્રમાણ ઘટશે તો આપણને જે જંગલ સંપત્તિ એટલે કે જંગલીય પેદાશ જે મળે છે એ ઓછી થઈ જશે અથવા તો મળતી બંધ થઈ જશે. બીજું, વૃક્ષો દ્વારા જે આપણને જીવવા માટે બરાબર જે પ્રાણવાયુ એટલે જે ઓક્સિજન વાયુ મળે છે એ ઓછો થઈ જશે. કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધી જશે. બરાબર, જમીનનું ધોવાણ વધે છે, દુષ્કાળની જે પરિસ્થિતિ છે આવે છે. બરાબર, વરસાદનું પ્રમાણ ઘટે, આવી ઘણી બધી જે કોઈ પણ સમસ્યાઓ છે એ થાય છે. વન ઘટવાના ઘણા બધા કારણો છે. બરાબર, વન એટલે જંગલ. તો જંગલ શા માટે ઘટે છે? જેમ કે માનવીની જમીન મેળવવાની ભૂખ. બરાબર, શું કામ છે આ જંગલો છે એ ઘટે છે? તો કે માણસ છે એને જમીન જોઈએ છે, એટલે જમીન મેળવવા માટે જે કંઈ પણ પ્રયત્ન કરે છે. ઉદ્યોગો માટે કાચો માલ મેળવવા માટે. બરાબર, ઉદ્યોગોને માટે જે કોઈ પણ કાચો માલ જોઈએ છે તો એ મેળવવા માટે તો કે જંગલોની સંખ્યા ઘટે છે. એમાંથી લાકડું મેળવવું. બરાબર, લાકડું મેળવવા માટે થાય એના વૃક્ષો છે એને કાપવામાં આવે છે. શહેરીકરણ, તો લોકો છે એ ગામડામાંથી દિવસે ને દિવસે શહેરમાં આવવા લાગ્યા છે. પરિણામે શહેરની વસ્તીમાં વધારો થયો છે, ગ્રામીણ વસ્તીની અંદર ઘટાડો થયો છે. તો શહેરીકરણના લીધે પણ જંગલોનું પ્રમાણ ખૂબ ઝડપથી ઘટી રહ્યું છે. જંગલોના આડેધડ વિનાશથી કેટલાક માઠા પરિણામો પર્યાવરણને ભોગવવા પડશે. બરાબર, જંગલોનો જે આડેધડ જે વિનાશ થવા માંડ્યો છે તો એના લીધે જે કંઈ પણ ખરાબ પરિણામો છે એ આપણું જે પર્યાવરણ છે એને ભોગવવું પડશે. બરાબર, તો એની અંદર પેલું જોઈએ પ્રદૂષણમાં વધારો. બરાબર, જો જંગલોનો વિનાશ થશે તો પ્રદૂષણ છે એની અંદર વધારો થશે. વરસાદનું પ્રમાણ ઘટવું એટલે વરસાદના પ્રમાણમાં ઘટાડો થશે. દુષ્કાળ એટલે જ્યારે વરસાદ ન આવે તો કેવી સ્થિતિ ઉદભવે કે દુષ્કાળની. બરાબર, એટલે જંગલોનો વિનાશ થશે તો દુષ્કાળની પરિસ્થિતિ પણ ઊભી થાય. જમીનનું ધોવાણ થાય. બરાબર, વરસાદ આવે તો વૃક્ષો છે એ ન હોય તો જમીન છે એમનું સપાટ બને છે તો જમીન જે છે એનું ધોવાણ થાય છે. નિરાશ્રિત વન્ય પશુઓને તેમની ઘટતી સંખ્યા. બરાબર, નિરાશ્રિત જે વન્ય પશુઓ છે, જો વૃક્ષ ન હોય તો જે કોઈ પણ વન્ય પશુઓ છે, પક્ષીઓ છે, આ બધાને રહેવા માટેનો આધાર શું છે? તો કે જંગલ છે. જો જંગલ નહીં હોય તો એની સંખ્યા છે એમાં પણ ઘટાડો થશે. વૈશ્વિક તાપમાનમાં વધારો. તાપમાન છે બરાબર, એની અંદર વધારો થશે એટલે કે ગરમીનું પ્રમાણ છે એ વધશે. પ્રાકૃતિક સૌંદર્ય નાશ પામવું. બરાબર, આપણું જે કુદરતી સૌંદર્ય છે એ પૂર્ણ થઈ જશે વગેરે. ભારતીય બંધારણમાં વનો, સરોવરો, નદીઓ, વન્ય પ્રાણીઓ સહિત કુદરતી પર્યાવરણનું સંરક્ષણ કરવાની અને તેની સુધારણા કરવાની તથા જીવો પ્રત્યે અનુકંપા દર્શાવવાની નાગરિકની મૂળભૂત ફરજ છે. બરાબર, વનો એટલે જંગલો, ત્યાર પછી સરોવરો, નદી, વન્ય પ્રાણીઓ એટલે જંગલમાં વસતા પ્રાણીઓ, આ બધા સહિત કે જે આપણું કુદરતી પર્યાવરણ છે એનું રક્ષણ કરવું, એની અંદર સુધારો લાવવો. બરાબર, દરેક જીવો જે કોઈ પણ નાનામાં નાનો જીવ છે એની પ્રત્યે અનુકંપા એટલે કે દયા રાખવી, આ બધી જે છે એ આપણા નાગરિકની મૂળભૂત ફરજો છે. ત્યાંથી આગળ વાત કરીએ, વન અને વન્ય જીવોને કાયદા દ્વારા રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે, તેમાં સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. બરાબર, જંગલ જે છે એટલે કે વન વિભાગ દ્વારા કોઈ પણ વન્ય જીવોને જો નુકસાન પાડવામાં આવે કે નુકસાન પહોંચાડવામાં આવે તો જે વન્ય જીવો માટે કાયદો બનાવવામાં આવ્યો છે. બરાબર, અને કોઈ પણ વ્યક્તિને તો કે સજા પણ આપવામાં આવે છે. એટલે વન અને વન્ય જીવોને કાયદા દ્વારા તો કે પૂરેપૂરું રક્ષણ છે આપવામાં આવ્યું છે, અને જો એ કાયદાનો ભંગ કરે તો જે તે વ્યક્તિ છે એને સજાની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યાર પછી વાત કરીએ વન સંરક્ષણના કેટલાક ઉપાયો નીચે મુજબ છે. એટલે વન સંરક્ષણના ઉપાયો, પહેલું, પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણીય જાગૃતિ લાવવાથી વન સંરક્ષણ કરી શકાશે. બરાબર, પર્યાવરણ વિશેનું લોકોને વધુમાં વધુ શિક્ષણ આપવું અને પર્યાવરણથી લોકોને જાગૃત કરવા, તો એ માટે
તો કે વધુમાં વધુ લોકો સુધી જે પણ પર્યાવરણીય બાબતો છે એ પહોંચાડવી, વન સંરક્ષણ, જંગલનું રક્ષણ કરી શકાશે. વિવિધ સ્પર્ધાઓ પ્રવૃત્તિ દ્વારા જંગલોનું મહત્વ સમજાવવું, બરાબર. અલગ અલગ જે સ્પર્ધાઓ છે એ યોજવી, અલગ અલગ પ્રવૃત્તિ કરાવી અને એની અંદર જંગલોનું મહત્વ શું છે એ સમજાવવું. ત્રીજું, જંગલ ખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તાસભર બનાવવું, બરાબર. જંગલ ખાતું જે છે તો એની અંદર જે એનું કાર્યનું જે વિસ્તાર છે, જે કાર્યક્ષેત્ર છે, એને ગુણવત્તાસભર એટલે વધુ ને વધુ ગુણવત્તા એને આપવી, મહત્વ આપવું. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરાવવું, બરાબર. પડતર જમીન એટલે તો કે જે વધારાની નકામી જમીન છે એની અંદર વૃક્ષારોપણ કરાવવું. શાળામાં ઇકો ક્લબની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવી, બરાબર. શાળા જે છે એની અંદર ઇકો ક્લબ એની રચના કરવી, બરાબર. કાગળમાંથી જે કોઈ પણ ચીજ વસ્તુ જે આપણે ઇકો ફ્રેન્ડલી જે ચીજ વસ્તુ બનાવીએ છીએ તો આવી અલગ અલગ જે કોઈ પણ પ્રવૃત્તિઓ કરાવવી. વૃક્ષારોપણ, વન મહોત્સવ જેવા કાર્યક્રમોને મહત્વ આપવું, બરાબર. જે વૃક્ષારોપણ છે, વન મહોત્સવ એટલે જંગલની અંદર જે મહોત્સવ ઉજવવામાં આવે, આવા જે કોઈ પણ કાર્યક્રમો છે એને મહત્વ આપવું. હવે જો નીચે અહીંયા બોક્સમાં ઉજવણીના વિવિધ દિવસો આપેલા છે કે 21 માર્ચ તો વિશ્વ વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રશ્ન પૂછાય કે વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, તો 21 માર્ચ. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. 4 ઓક્ટોબર વિશ્વ વન્ય પ્રાણી દિવસ, બરાબર. પછી 29 ડિસેમ્બર તો કે જૈવ વિવિધતા દિવસ. એટલે આ 4 દિવસ છે આપણે યાદ રાખવાના છે. હવે એના પછી આપણે વાત કરીએ વન્યજીવ સંસાધન, બરાબર. વન્યજીવ સંસાધન એટલે તો કે જંગલની અંદર જે પ્રાણીઓ છે, બરાબર, તો એ આપણે જોવાના છે. અને ત્યાર પછી તો કે એનું રક્ષણ કેવી રીતે કરવું, એટલે જંગલની અંદર ક્યાં ક્યાં પ્રાણીઓ વસવાટ કરે છે. ભારતનું વન્યજીવન વૈવિધ્યસભર છે, બરાબર. ભારતનું વન્યજીવન એટલે જંગલની અંદરનું જે જીવન છે એ વિવિધતાથી ભરેલું છે. વિશ્વના વિવિધ જંતુઓ અને અનેકવિધ પ્રાણીઓ પ્રજાતિઓ ભારતમાં આવેલી છે, બરાબર. વિશ્વના અનેક જે કોઈ પણ જીવજંતુઓ છે, અનેક પ્રાણીઓની જે પ્રજાતિઓ છે ભારતની અંદર આવેલી છે. પક્ષીઓ અને માછલાની પ્રજાતિમાં પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે, બરાબર. પક્ષીઓ છે, ત્યાર પછી માછલા, તો માછલાની અંદર પણ ઘણી બધી અલગ અલગ પ્રજાતિઓ આવે છે, જેમ કે ડોલ્ફિન માછલી આવે છે, વેલ માછલી આવે છે, શાર્ક માછલી આવે છે, બરાબર. તો આ બધાની અંદર વૈવિધ્ય જોવા મળે છે. સરીસૃપો, સસ્તન વર્ગના અને ઉભયજીવી પ્રાણીઓ ભારે વૈવિધ્ય જોવા મળે છે. સરીસૃપો પ્રાણીઓ, સસ્તન વર્ગના જે પ્રાણીઓ અને ઉભયજીવી પ્રાણીઓ છે એની અંદર પણ વિવિધતા જોવા મળે છે. તો જોઈએ એની અંદર જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કશ્મીરી મૃગ, જંગલી બકરી જોવા મળે છે. જો પ્રશ્ન પૂછાય કે કશ્મીરી મૃગ અને જંગલી બકરીઓ ક્યાં જોવા મળે છે, તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં. ત્યાર પછી ઉત્તરાખંડ, કર્ણાટક, કેરળ, અસમ વગેરે રાજ્યોમાંથી હાથી જોવા મળે છે. પ્રશ્ન પૂછે કે હાથી ક્યાં ક્યાં જોવા મળે છે, તો શું આવશે, ઉત્તરાખંડ, કર્ણાટક, કેરળ અને અસમ. ત્યાર પછી એકશિંગી ગેંડો ભારતનું વિશિષ્ટ પ્રાણી છે અને તે અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય વિસ્તારમાં જોવા મળે છે, બરાબર. પ્રશ્ન પૂછાય કે ભારતનું વિશિષ્ટ પ્રાણી કયું છે અને તે ક્યાં જોવા મળે છે, તો ભારતનું વિશિષ્ટ પ્રાણી એકશિંગી ગેંડો છે અને તે અસમ અને પશ્ચિમ બંગાળનો જે દલદલ ક્ષેત્ર છે ત્યાં વસવાટ કરે છે. કચ્છના નાના રણમાં અને તેને અડીને આવેલા ક્ષેત્રોમાં ઘુડખર જોવા મળે. ઘુડખર એટલે જંગલી ગધેડા, બરાબર. કચ્છનું નાનું રણ અને તેની બાજુમાં આવેલો જે વિસ્તાર, ક્ષેત્ર એટલે વિસ્તાર, ત્યાં ઘુડખર એટલે જંગલી ગધેડા જોવા મળે છે. ભારત જ એક એવો દેશ છે જ્યાં સિંહ, દીપડો અને વાઘ ત્રણેય જોવા મળે છે, બરાબર. આપણો ભારત દેશ એ જ એવો એક દેશ છે વિશ્વમાં જ્યાં સિંહ, દીપડો અને વાઘ આ ત્રણેય જોવા મળે છે. સિંહ ગુજરાતના ગીરના જંગલોમાં વસે છે, બરાબર. સિંહ ભારતની અંદર, ગુજરાતની અંદર જે આપણે સાસણ ગીર જે કહીએ છીએ, બરાબર, તો જે ગીરના જંગલો છે ત્યાં વસવાટ કરે છે. વાઘ પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, હિમાલયના ક્ષેત્રોમાં જોવા મળે છે, બરાબર. પ્રશ્ન પૂછાય કે વાઘ ક્યાં જોવા મળે છે, અથવા તો ભારતમાં વાઘ ક્યાં ક્યાં રાજ્યમાં જોવા મળે છે, તો પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને રાજસ્થાન, બરાબર. અને આ ઉપરાંત હિમાલયનો જે વિસ્તાર છે ત્યાં પણ જોવા મળે છે. રોયલ બેંગાલ ટાઈગર એટલે બંગાળનો વાઘ, બરાબર. રોયલ બેંગાલ ટાઈગર એટલે શું કહેવાય, તો કે બંગાળનો વાઘ.
જે વિશ્વની 8 જાતિઓ છે એમાંનો એક છે. દાતા, જેસોર, વિજયનગર, ગુજરાતના ડેડિયાપાડા અને રતનમહાલ વિસ્તારમાં રીંછ જોવા મળે. બરાબર, પ્રશ્ન પૂછાય કે ભારતમાં રીંછ ક્યાં ક્યાં જોવા મળે છે? તો દાંતા, જેસોર, વિજયનગર અને ગુજરાતનું જે ડેડિયાપાડા અને રતનમહાલ છે આ વિસ્તારની અંદર વાઘ જોવા, સોરી, રીંછ જોવા મળે છે. ભારતમાં બતક, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે જાતિના પક્ષીઓની સંખ્યા જોવા મળે છે. બરાબર, ભારતની અંદર ક્યાં ક્યાં પક્ષીઓ જોવા મળે છે? તો કે બતક, પોપટ, કાબર, મેના, બરાબર, વગેરે પક્ષીઓ છે એ ભારતની અંદર જોવા મળે છે. ગુજરાતનું નળ સરોવર શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે. બરાબર, ગુજરાતની અંદર છે નળ સરોવર, બરાબર, સુરેન્દ્રનગર પાસે, સુરેન્દ્રનગર અને અમદાવાદની બોર્ડર લાગે એટલે નળ સરોવર છે એ, તો કે યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે. યાયાવર એટલે જે વિદેશીઓ પક્ષીઓ છે એ ત્યાં શિયાળામાં આવે છે અને શિયાળો પૂરો થતાં ફરી પાછા પોતે ત્યાંથી ચાલ્યા જાય છે. એટલે પ્રશ્ન પૂછાય કે ગુજરાતનું કયું સ્થળ યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે? તો નળ સરોવર. સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે, નીચે અંડરલાઈન કરજો. બરાબર, ગુજરાતનું રાજ્ય પક્ષી કયું? તો કે સુરખાબ. ભારતના સાગર કિનારે મેકરલ, ઝીંગા, બુમલા, શાર્ક, ડોલ્ફિન, સાલ્મન વગેરે પ્રજાતિની માછલીઓ જોવા મળે છે. બરાબર, ભારતના દરિયા કિનારે કઈ કઈ માછલીઓ જોવા મળે? તો કે મેકરલ, ઝીંગા, બુમલા, શાર્ક, ડોલ્ફિન અને સાલ્મન વગેરે પ્રજાતિ એટલે વગેરે જાતિની માછલી છે એ જોવા મળે છે. ત્યાર પછી ભારતમાં વિવિધ પ્રકારના હરણ અને સાપની અનેક પ્રજાતિઓ જોવા મળે છે. બરાબર, આ ઉપરાંત કે ભારતની અંદર અનેક જાતના જે હરણ અને સાપ એની પણ પ્રજાતિ જોવા મળે છે. હિમાલયના શીતવનોમાં લાલ પાંડા જોવા મળે. બરાબર, હિમાલયની અંદર જે શીતવન છે ત્યાં લાલ પાંડા જોવા મળે છે. આગળ વાત કરીએ લુપ્ત થતું વન્યજીવ. બરાબર, કે અમુક જે કોઈ પણ જાતિના જે પશુઓ છે, પ્રાણીઓ છે, લુપ્ત થતા જાય છે એટલે ગાયબ થતા જાય છે. બરાબર, એટલે એની અંદર જોઈએ ગુજરાતના જંગલોમાંથી વાઘ અને ભારતના જંગલમાંથી ચિત્તો લુપ્ત થયા છે. બરાબર, ગુજરાતના જંગલોમાં હવે વાઘ ક્યાંય જોવા મળતા નથી અને ભારતના જંગલની જો વાત કરીએ તો ચિત્તો, બરાબર, એટલે લુપ્ત થતા જાય છે, લુપ્ત એટલે ઓછા થતા જાય છે. કેટલાક પક્ષીઓ જેમાં ચકલી, ગીર, સારસ, કુવડ, ઘોરાડ અને ઘડિયાળ એટલે મગર, ગંગે, ડોલ્ફિન જેવા પ્રાણીઓ લુપ્ત થવાના આરે છે. બરાબર, કેટલાક પક્ષીઓ જેની અંદર ચકલી છે, ગીર, સારસ, કુવર, ઘોરાડ, મગર, આવા જે કોઈ પણ ઘડિયાળ એટલે મગર, તો આવા ઘણા જે કોઈ પણ પક્ષીઓ છે કે અને પ્રાણીઓ તો એ લુપ્ત થવાના એટલે હવે ગાયબ થવાના આરે છે. એટલે આની જે કોઈ પણ સંખ્યા છે એ ઓછી થતી જશે. ગુજરાતની નર્મદા, તાપી, સાબરમતી વગેરે નદીઓમાં જોવા મળતી જળ બિલાડી સંકટમાં છે. બરાબર, ગુજરાતની જે કોઈ પણ નર્મદા નદી છે, તાપી નદી અને સાબરમતી નદી, આ બધી જે કોઈ પણ નદીઓ છે એની અંદર જે જળચર જીવો હોય છે, બરાબર, પાણીની અંદર, તો એમાં જે જળ બિલાડી છે, પાણીની અંદર રહેતી જે બિલાડી હોય એને જળ બિલાડી કહેવાય. તો એ જે છે એ હવે સંકટની અંદર એટલે કે મુશ્કેલીમાં છે. જો અહીંયા આપણે ચિત્રની અંદર લાલ પાંડા, એની બાજુમાં ઘડિયાળ એટલે મગર, ગંગે ડોલ્ફિન અને એની બાજુમાં જળ બિલાડી, બરાબર, એટલે આ જે વન્ય જીવો છે એ તો કે લુપ્ત થતા આપણને જોવા મળે છે. એટલે પ્રાણીઓ છે એનું આપણે રક્ષણ કરવું જોઈએ, એનું જે કોઈ પણ જીવન છે, બરાબર, એ પણ આપણે બચાવવું જોઈએ. હવે અહીંથી જે પ્રશ્ન તમને લખાવું છું એ તમારે હોમવર્કની અંદર કરવાના રહેશે. બરાબર, તો પ્રશ્ન પહેલો છે વન સંરક્ષણના ઉપાયો જણાવો. ત્યાર પછી વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? એના પછીનો પ્રશ્ન વિશ્વ પર્યાવરણ દિન ક્યારે ઉજવવામાં આવે છે? એના પછીનો પ્રશ્ન વન્ય પ્રાણી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ત્યાર પછીનો પ્રશ્ન જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ત્યાર પછીનો પ્રશ્ન છે ટૂંકનો જ લખો વન્યજીવ સંસાધન. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન છે કે ગુજરાતમાંથી ક્યાં ક્યાં વન્યજીવ લુપ્ત થવાના આરે છે? બરાબર છે, એટલે આ પ્રશ્ન છે એ તમારે હોમવર્કની અંદર લખવાના રહેશે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ, અહીંથી આગળ આવતા ઓડિયોની અંદર જોશું. અસ્તુ, જય હિન્દ.